નમસ્કાર મિત્રો, 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે દમણ નગરપાલિકા કાર્યાલય ખાતે ધ્વજવંદન થયું હતું. નગરપાલિકાના પ્રમુખ મુકેશ પટેલના હસ્તે ફ્લેગ ટોક થયું હતું. નગરપાલિકા પાર્ષદ અશ્વિત દમણિયાએ સવારે સંબોધી હતી. બહુ ખુશી કા દિન હૈ કે દો યુનિયન ટેરેટરી થી દાદરા નગર હવેલી સિલવાસા ઓર દમણ દીવ આજ ઉનકા મર્જર કા ઓફિશિયલી અનાઉન્સમેન્ટ ભી હો ચુકા હૈ. તો મેં આપ સબકો મર્જર દે કી જો અભી દાદરા નગર હવેલી ઓર દમણ ઓર સિલવાસા હો જાયેગા ઉસકે વિષય મેં શુભકામનાએ દેતા હું. ગણતંત્ર દિવસે સાંસદ કાર્યાલય પર પણ ધ્વજારોહણ થયું હતું. સાંસદ કાર્યાલયમાં ધ્વજારોહણ થયા બાદ જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી તરણાબેને સભાનું સંચાલન કર્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ દીવ ત્રણ થઈ ગઈ છે. પહેલાં આપણે બે હતા. ખરેખરમાં આપણી કહેવત છે કે જે કાંઈ થાય તે સારાના માટે. આ મર્જની અંદર પણ કંઈ આપણું સારું હશે અને સારું થશે. દેશની અંદર અત્યારે જે કાંઈ ચાલી રહ્યું છે CAA અને NRC માટે, તો મારી બધાને જ આગ્રહ છે કે તમે CAAને સમજો, NRCને સમજો અને લોકોને એની અંદર જાગૃત કરો કે એ આપણા માટે ખૂબ સારી વસ્તુ છે, સારું છે. આપણા દમણ દીવથી ઘણા લોકો લંડન, પોર્ચુગલ જાય, એ લોકોને પણ નેશનાલિટી તાની જોઈએ. તો આપણે NRC કેમ નહીં લાગુ પાડીએ? આપણે આપણા જે નાગરિકને હક આપવો છે એ બિચારા કેટલા વર્ષોથી એમ જ છે. એ લોકોને આપણે હક આપવાનો છે તેમાં એટલો બધો બબાલસન. મિત્રો, 26 જાન્યુઆરીનો અનન્ય દિવસ હોય, દમણ રાજધાની બનતા ભાજપા કાર્યાલય ખાતે મોટો પ્રસંગ ઉજવાયો હતો. મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. और खास करके मेरे इलेक्ट्रिक मीडिया और मीडिया, आज बड़ा गर्व का दिन है क्योंकि दमन सिलवासा दादरा नगर हवेली एक हो गया है. और आपको पता होगा कि रिपब्लिक डे आज मनाया जा रहा है. रिपब्लिक डे मीन्स पब्लिक अफेयर्स. ये जो रिपब्लिक डे में जो कॉन्स्टिट्यूएंसी है वो फॉर्म की गई थी, हिंदुस्तान आज़ाद हुआ था 15 अगस्त 1947 को. और 2.5 साल के बाद बाबा अम्बेडकर के દમણના નવા વરાયેલા જિલ્લા અધ્યક્ષ અશ્વિત દમણિયાએ હિન્દુસ્તાન રાજાનું રાજ છોડી હવે પૂર્ણ રીતે પ્રતિનિધિ ચુનવાની આઝાદી મળી હોવાની વાત કરી હતી. એક લોજ એન્ડ ઓર્ડર્સ હોતે હૈ, બિના કોન્સ્ટિટ્યુએન્સી દેશ ચલ નહીં સકતા હૈ. पहले राजा रजवार होगा देश का, राजा का बेटा राजा ही बनेगा, उसका ही अभिषेक होगा. लेकिन जब हिंदुस्तान आज़ाद हुआ तभी कॉन्स्टिट्यूशन भी बनी, लॉज एंड ऑर्डर बने, और तब से परंपरा हुआ है. और तब से काउंसिलर चुने जाते हैं, जिला पंचायत के अध्यक्ष चुने जाते हैं, MP चुने जाते हैं और प्राइम मिनिस्टर चुना जाता है एक कॉन्स्टिट्यूशन. हम उनको घर भी मुहैया कराएंगे. પ્રાઇમ મિનિસ્ટર કા સપના થા કે હિન્દુસ્તાન મેં કોઈ ભી આદમી ઘર કે બિના નહીં રહે, વો ભી કુછ હદ તક હિન્દુસ્તાન મેં કરીબન પૂરા હો રહા હૈ. આપકો બતા. નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશ ટંડેલે પણ પોતાની શૈલીમાં આવનારા દિવસોમાં કઈ કાર્યશૈલી મુજબ કાર્ય કરશે એ સમજાવ્યું હતું. મહિલા મોરચા કે અધ્યક્ષ સોનંદન, SC મોરચા કે પ્રદેશ અધ્યક્ષ કાર્યકર્તા, કાઉન્સિલર, સરપંચ, મંડળ કે અધ્યક્ષ, સૌ પ્રથમ તો મેં આપ સભી કો 71વે સ્વતંત્ર દિવસ કી શુભકામના દેતા હું. 1947 15 અગસ્ત કો દેશ આઝાદ હુઆ થા, ઉસકે કરીબન 2 સાલ બાદ યાને આજે કે દિન 26 જાન્યુઆરી 1950 को हमारा संविधान अमल में आया. और ये संविधान ही एक मापदंड है
जो हमारे देश के सभी नागरिकों को अधिकार देता है, और ये अधिकार के तहत हम अपने ही सभी चीज़ें तय करते हैं। तो संविधान जो होता है वो देश के लिए बहुत ही ज़रूरी होता है, पार्टी के लिए भी संविधान पार्टी का खुद का भी बना हुआ है, और पार्टी भी अपना संविधान और संकल्प तय करके चलती है। ભાજપ મોવડી મંડળે નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ અને જિલ્લા અધ્યક્ષ ઉમરા કમિટી સભ્યોને સ્વાગત કર્યું હતું. વિનંતી કરુંગા નીતિનભાઈ સે કે કૃપયા વો જિલ્લા પ્રમુખ સે યાસ્મીભાઈ કા કેસ પહેના કર મૃગેશભાઈ પટેલ સે વિનંતી હૈ કે વો મંચ પર આએ ઓર જો કે કાર્યક્રમ દરમિયાન ભાજપાના વરિષ્ઠ કાર્યકર્તાઓની ગેરહાજરી પૂર્ણ રીતે તેમની નારાજગી દર્શાવી રહી હતી. શ્રી તિનેર પટેલ આંટેવાડ મંડળ પ્રમુખ સે વિનંતી હૈ કે વો સોમનાથ મંડળ પ્રમુખ સે વિનંતી હૈ કે વો રાકેશ સે વિનંતી હૈ. કાર્યક્રમ દરમિયાન નવા સભ્ય બનેલા કાર્યકરોને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. સભાના અંતે આભાર વિધિ વ્યક્ત થઈ. मैं आप सबको आज 71वें गणतंत्र दिवस की एवं दादरा एंड नगर हवेली दमन दीव के मर्जन जो आज हो रहा है उसकी शुभकामनाएं देती हूँ, और आप सभी की उपस्थिति हमारे लिए बहुत ही मान्य रखती है. आप सभी का धन्यवाद. मैं इस कार्यक्रम का पूर्णाहुति घोषित करती हूँ. उससे पहले हम एक खड़े होकर सभी वंदे मातरम गान करेंगे.